નમસ્કાર મિત્રો અમારી મિશન વિદ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો ને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ચાલો બાળકો આજે હું તમને એક વાર્તા કહું વાર્તાનું નામ છે ગંગામાનું વસ્યતનામો તમે જાણો છો ગંગામાં કોણ છે ચાલો આજે હું તમને એમના વિશે જણાવ ગરના માજી ઓડના માજી ગામના ગંગા માને કોઈ માજી કહેતું કોઈ દાદી માં કહેતું તેમની ઉંમર લગભગ સિત્તેર વર્ષની પણ એમના શરીરમાં ન મળે રોગ કે ન મળે આળસ માજી સવારે વહેલા ઉઠે આંગળું વાળી જુડીને સાફ રાખે અને દેવદર્શને જાય રસ્તામાં જે કોઈ મળે એની ખબર અંતર પણ પૂછતા જાય ગંગામાની પાસે કોઈ ગરીબ કે દુઃખી વિધવા આવે તો એની કોઈની ઓશિયાળી થતી બચી જઈશ ગંગામાને કોઈના તરફ અભાવ કે કંટાળો નહીં એ સૌનું કામ કરી આપતા ગામમાં કોઈ ભૂખે મરતું માલુમ પડે તો કોઈ ન જાણે તેમ તેને અનાજ મોકલતા કોઈ ગરીબ માંદો સાજુ હોય તો તેને માટે દવાની વ્યવસ્થા કરતા આવી આવી અનેક જાતની સેવા તે કરતા ગંગામાનો પોતાનો પરિવાર મરી પરિવાર્યો હતો પોતાનું કહી શકાય એવું એમનું કોઈ પણ સગુ હતું નહીં એટલે તો ગંગામાએ બધાને પોતાના બનાવ્યા હતા એમની પાસે સારી એવી પૂંજી હતી છતાં તેઓ જરૂર વગર એક પૈસો પણ વાપરતા ન હતા કેટલાક લોકો કહેતા માજી હવે તમારે ક્યાં લાંબુ જીવવું છે બ્રાહ્મણોને જમાડો કઈ ધર્મદાન કરો તો જીવ સદગતિ પામશે એ બધું સાંભળીને ગંગામાં હસી પડતા આમ ગંગામાં બીજા વર્ષ જીવીને મરણ પામ્યા એમના મરણના સમાચાર સાંભળીને બધાને બહુ દુઃખ થયું ઘરમાં તપાસ કરતા તેમનું લખેલું એક વસિયતનામું મળી આવ્યું તેમાં લખ્યું હતું મારી પાછળ લોકોને જમાડી પૈસાનો દુરુપયોગ કરશો નહીં એ પૈસા કોઈ લાયક વિદ્યાર્થીને ભણવામાં ગરીબ અને દુખી બાઈઓને રોટલો રડવામાં અને ગામના ભલામાં વાપરજો મારી જમીન આખા ગામની માલિકીની છે ગામના જમીન વિનાના ભૂખે મરતા કુટુંબને વેચી આપજો મારા ઘરને ગામના બાળકોને માટે નિશાળ તરીકે વાપરજો મારા એક ખેતરમાં કુવો છે તે પણ આખા ગામનો ગણજો અને એમાંથી બધાને પાણી ભરવાની છૂટ રાખજો પછી એ ગમે તે નાત જાતનો કે ધર્મનો હોય મારે મન ગામના બધા માણસો સરખા છે મારી ઘર ગામના ગરીબ કુટુંબમાં વેચી દેજો ગંગામાનું વાંચીને ગામના સૌ માણસો ચકિત થઈ ગયા ઘેર ઘેર ગંગામાની વાતો જ થવા માંડી બધાએ કહેવા માંડ્યું અરે વાહ ગંગામાં તે ગંગામાં ગંગામાં જીવતા હતા ત્યારે તો તેઓ રાત દિવસ ગામનું ભલૂત કરતા હતા ઘડી નોય વિસામો લીધા સિવાય ગરીબ ગુરબાને અનાથ માણસોના સુખને માટે કામ કરતા હતા પણ મરતા મરતા એમણે ગામના કલ્યાણનો વિચાર કર્યો જેને જેની જરૂર હતી તેને તે પોતાની મિલકત આપતા ગયા ગંગામાં આમ જૂના જમાના હતા તેઓ બહુ ભણ્યા ન હતા છતાં તેમણે સર્વના કલ્યાણનો વિચાર કર્યો હતો પોતાની પાસે જે કંઈ હતું તેઓ એકલી પોતાની જાતને માટે ઉપયોગ કરવાને બદલે બધાના માટે ઉપયોગ કરતા હતા ગંગામાનું વસિયત નામું એટલે બધાના ભલા માટેનો દસ્તાવેજ